વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધનું માપન. મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજ, કરંટ એન્ડ રેઝિસ્ટન્સ. વ્યવહારમાં કોઈ પણ સર્કિટમાંના ઘટક સાથે સંકળાયેલ પ્રાચલો, જેવા કે તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને તે ઘટકનો અવરોધ માપવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવી રાશિઓનું માપન કરવા માટે ખાસ પ્રકારના ઉપકરણોની જરૂર પડતી હોય છે. એમીટર વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપવા માટે પાયાનું ઉપકરણ એ ગેલ્વેનોમીટર છે. જુઓ પ્રકરણ 5. ગેલ્વેનોમીટર એ એક એવું સાધન છે કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને પ્રવાહ અને વોલ્ટેજ માપવા માટે અનુક્રમે એમીટર અને વોલ્ટમીટર બનાવવામાં આવે છે. ગેલ્વેનોમીટરને વ્યવહારમાં સીધે સીધું એમીટર એટલે કે પ્રવાહ માપક તરીકે વાપરવામાં બે મુશ્કેલીઓ ઉદ્ભવે છે. 1. સર્કિટના કોઈ ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે પ્રવાહ માપક સાધનને તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું જોઈએ. જો આમ કરીએ તો જ ઘટકમાંથી વહેતો પ્રવાહ પ્રવાહ માપક સાધનમાંથી પણ પસાર થાય અને તેનું માપન થઈ શકે. ઉદાહરણ તરીકે, જો આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં અવરોધ R માંથી વહેતો પ્રવાહ માપવો હોય તો પ્રવાહ માપક સાધનને અવરોધ R સાથે શ્રેણીમાં જોડવું જોઈએ. આવું ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં દર્શાવ્યું છે. આ રીતે જોડાણ કરતા પ્રવાહ માપક સાધનનો એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ જી સર્કિટમાં ઉમેરાય છે અને જે પ્રવાહ માપવો હોય તેનું મૂલ્ય જ બદલાઈ જાય અને પ્રવાહનું સાચું મૂલ્ય મળી શકે નહીં. આ હકીકત દર્શાવે છે કે પ્રવાહ માપક સાધનનો અવરોધ શક્ય તેટલો ઓછો, સૈદ્ધાંતિક રીતે શૂન્ય હોવો જોઈએ. 2. આ ઉપરાંત ચલિત ગૂંચળા એટલે કે કોઇલવાળા ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ હોય છે. 1 એમ્પિયરના ઘણા જ નાના અંશ જેટલો પ્રવાહ પણ તેમનામાંથી પસાર થાય છે ત્યારે તેમનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય છે. જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા IG કહે છે. આથી આ સાધનનો ઉપયોગ વધારે મૂલ્યના, તેની ક્ષમતા IG કરતા વધુ પ્રવાહના માપન માટે કરવાથી તેને નુકસાન થવાની શક્યતા રહે છે. વળી તેની કોઇલના તાંબાના પાતળા તારમાં વધુ તીવ્ર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી તેમાં I²RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થઈ તે બળી જવાની શક્યતા પણ ઊભી થાય છે. આ બંને મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ G કરતા ઓછા મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે. આ અવરોધને શન્ટ કહે છે. શન્ટનું મૂલ્ય S ગેલ્વેનોમીટરના અવરોધ G કરતા ઘણું નાનું હોવાથી મોટા ભાગનો પ્રવાહ તેમાંથી એટલે કે શન્ટમાંથી પસાર થાય છે અને ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. વળી શન્ટ અને ગેલ્વેનોમીટરના અવરોધો પરસ્પર સમાંતર હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ શન્ટના મૂલ્ય કરતાં પણ ઓછો થઈ જાય છે. આમ શન્ટ જોડ્યા પછી બનતા પ્રવાહ માપકનો અવરોધ ઘણો ઓછો થઈ જાય છે. આમ ઉપર્યુક્ત બંને મુશ્કેલીઓનું નિવારણ થાય છે. યોગ્ય શન્ટ જોડ્યા પછી બનતા સાધનમાંથી જ્ઞાત વિદ્યુત પ્રવાહો પસાર કરી તેના સ્કેલનું એમ્પિયર કે મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયરમાં અંકન કરવામાં આવે છે. આ રીતે તૈયાર થતું પ્રવાહ માપક એટલે જ એમીટર કે મિલી એમીટર કે માઇક્રો એમીટર. શન્ટનું સૂત્ર. ધારો કે G અવરોધ વાળા
અને આઈજી જેટલી પ્રવાહક ક્ષમતાવાળા ગેલ્વેનોમીટરનું આઈ જેટલો મહત્તમ વિદ્યુત પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતર કરવું છે. આ માટે ધારો કે જરૂરી શંટનું મૂલ્ય એસ છે. અહીં એવો શંટ પસંદ કરવો જોઈએ કે જેથી આઈ જેટલા પ્રવાહમાંથી આઈજી જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી અને IS ઇઝ ઇક્વલ ટુ I માઇનસ IG જેટલો પ્રવાહ શંટમાંથી પસાર થાય. આકૃતિમાં આ સ્થિતિ દર્શાવી છે. જંકશન A પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરતા I ઇઝ ઇક્વલ ટુ IG પ્લસ IS. સમીકરણ 1. વળી કિર્ચોફના બીજા નિયમ અનુસાર માઇનસ IG ઇન્ટુ G પ્લસ IS ઇન્ટુ S ઇઝ ઇક્વલ ટુ 0. માટે S ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ IG અપોન IS. પરંતુ સમીકરણ 1 પરથી IS ઇઝ ઇક્વલ ટુ I માઇનસ IG. માટે S ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ IG અપોન I માઇનસ IG, જે શંટનું જરૂરી સૂત્ર છે, જે પરથી સ્પષ્ટ છે કે એમીટરની રેન્જ વધુ ને વધુ મોટી કરવા માટે જરૂરી શંટનું મૂલ્ય નાનું ને નાનું કરવું પડે. એમીટરની પ્રવાહ ક્ષમતા એન ગણી કરવા માટે જરૂરી શંટ S ઇઝ ઇક્વલ ટુ G અપોન N માઇનસ 1 થશે.